ખેડૂત મિત્રો નમસ્કાર. આ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હરિપુરા ગામની અંદર આપણે આ મનોજભાઈ, આપણે શું નામ, ગોવિંદભાઈના ખેતર ઉભા છે. આ ભાઈ આપણી સાથે છે, અજીતભાઈ. બંને ખેડૂતોએ પુષ્પા ભીના બનાવેલા છે. ગામની અંદર બીજી કંપનીના પણ ભીના બનાવેલા છે, પણ અમુક ખેતર રોટરી મારીને કાઢી બી નાખ્યા અને અમુકના અત્યારે ખેતર ખલાસ બી થઈ ગયા. તો પણ આજે આ 26મો વારો છે પુષ્પા ભીનાનો, બરાબર. ને આ જો આટલો માલ નીકળેલો છે, ઉત્પાદનનો બાદશાહ એટલે પુષ્પા ભીના આપણે એવું કહી શકીએ. એક સરખો માલ, ગ્રીનરી કલર, નજીક નજીક ભીનાની બેઠક અને સૌથી વધુ ફૂટ, એને કારણે ખેડૂતોનું ઉત્પાદન વધુ જોવા મળે છે. તમારી સામે જ છે એનું પરિણામ. ગામની અંદર ઘણા બધા ભીના બનાવેલા છે, અમુકના તો નીકળી ગયા છે, બરાબર. તો પણ આ ભીના હજુ ખેતરમાં ઉભા છે. હું તમને આ ભીનાનો આજે આ 26મો વારો છે, આપણે 70-80મો વારોનો વિડીયો બી તમને અહીંયાથી અપલોડ કરીને બતાવીશું તમને, એટલી જબરજસ્ત ક્વોલિટી છે પુષ્પા ભીનાની. એવું કહી શકીએ કે આખા હિન્દુસ્તાનની અંદર કે સાઉથ ગુજરાત અને તમિલનાડુ બે જગ્યાએ ભીનો સક્સેસ જાય એટલે બધી જગ્યાએ ભીનો સક્સેસ જાય. તો આ અત્યાર લગીન જે અન્ય કંપનીના ભીના બનાવતા હતા, ખેડૂતો એક નવો અખતરો આપેલી કરેલો છે પુષ્પા ભીનાના રૂપની અંદર, તેમને સફળતા મળી છે. સફળતા મળી છે ને ભાઈ, એવું લાગે છે ભીના બરાબર છે ને? તો ખૂબ જ સારા ક્વોલિટીના ભીના એકવાર જિંદગીમાં બનાવવા જેવા એટલે પુષ્પા ભીના. રાધે એગ્રો સેન્ટર લીંગડા, તમને ત્યાંથી બિયારણ મળી જશે પેટ્રોલ પંપની બાજુમાં. રાકેશભાઈ અમારી સાથે ડિસ્ટ્રીબ્યુટર છે. રાકેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.